અંકલેશ્વર તાલુકાના પિરામણ ગ્રામ પંચાયત દ્વારા કચરાના નિકાલ માટે બહુમૂલ્ય રકમ ચૂકવી ત્રણ વર્ષ પહેલા ખરીદાયેલા કચરા પેટીઓ વગર વપરાયા પિરામણ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇડમાં પડી છે, જે હાલ ભંગાણ હાલતમાં છે અને આવનારા ચોમાસામાં તેમાં વધુ ભંગાણ થવાની શક્યતા છે. ગામમાં રસ્તાઓ પર જાહેરમાં કચરાના ઢગલાઓ થયેલા છે, તો આ કચરો કચરા પેટીઓમાં જવું જોઈએ તેમ ન થતાં કચરા પેટીઓ જ ઉકરડામાં પહોંચી ગઈ છે. સરકારી નાણાં ન થયેલા દુરુપયોગ બાબતે લેખિત ફરિયાદ ગામના જ આગેવાનો અને જાગૃત નાગરિક સબ્બીર ઇસ્માઇલભાઈ ઉનિયા દ્વારા સરપંચ પિરામણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વરને કરવામાં આવી હતી. સબ્બીર ઇસ્માઇલ ઉનિયાએ જણાવ્યું હતું કે પિરામણ ગામમાં કચરા પેટીઓ વપરાયા વગર ઉકરડામાં સડી રહી છે, તેથી મેં ગામના જાગૃત નાગરિક તરીકેની મારી ફરજના ભાગરૂપે મેં પિરામણ ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જણાવ્યું છે. જો વપરાશ કરવું ન હોત તો તે આ પેટીઓની ખરીદ કેમ કરવામાં આવી? ખરીદી બાદ ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી? કચરા પેટીનો ઉપયોગ નથી અને કચરાના નિકાલ માટે અન્ય ખર્ચ કેમ કરવામાં આવે છે? સરકારી નાણાંના થયેલા દુરુપયોગ માટે કોણ જવાબદાર? મારા આ પ્રશ્નો બાબતે તપાસ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ પિરામણ ગ્રામ પંચાયતમાં પેટીઓનો ઉપયોગ ન થવાનું હોય તો પેટીઓમાં વધુ ભંગાણ સર્જાય તે પહેલાં એનું નિકાલ વેચાણ કરવામાં આવે, અન્યથા સરકારી નાણાંમાંથી ખરીદેલા આ પેટીઓ અન્ય પંચાયતના સ્વચ્છતા અભિયાન અર્થે અન્ય જરૂરિયાતવાળા પંચાયતોમાં દાન આપવામાં આવે જેથી સરકારી નાણાંનું સદુપયોગ થઈ શકે. વિરલ ગોહિલ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.